વાંચવાની અગવડ અનુભવતા પ્રજ્ઞાચક્ષુઓ સહિત સૌ કોઈને માટે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટનો નવતર પ્રયાસ શ્રાવ્ય સામાયિક વિશ્વવિહાર, મુદ્રક, પ્રકાશક અને તંત્રી કુમારપાળ દેસાઈ, સંપાદન પ્રીતિ શાહ, શ્રાવ્ય સંપાદન જેબી કવિ અને આરતી સોની. તો રજૂ કરીએ છીએ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટનું પ્રતિમાસ પ્રગટ થતું સંપર્કપત્ર સામાયિક વિશ્વવિહાર. વિશ્વવિહાર, ફેબ્રુઆરી 2020. નવા વર્ષનો આ બીજો મહિનો. પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓની સાર સંભાળ લેવાય, જ્યારે જંગલમાં પ્રાણીઓએ પોતે જ કુદરતી ઉપચાર કરવાનો રહે. સામે પક્ષે માનવી ટેકનોલોજી નામના કારાગારમાં કેદ થઈ ગયો છે. માનવીને ખબર પણ ન પડે એ રીતે તેનો ગુલામ થઈ ગયો છે, જેને લેખક અહીં ટેક કેદી તરીકે વર્ણવે છે. અને એના કેવા પરિણામો આવે છે તેની વાત ચિંતન ભટ્ટે ટેકનોલોજી નામે કારાગાર લેખમાં કરી છે. તે લેખને શ્રી જસુભાઈ કવિના અવાજમાં સાંભળીએ. આજની વાત, ટેકનોલોજી નામે કારાગાર. તાજેતરમાં પ્રકાશિત થયેલા એક અહેવાલ મુજબ બંધનાવસ્થામાં સસ્તન પ્રાણીઓની આવરદા તેમની કુદરતી વાતાવરણમાં ઉછરેલા ભાંડુઓ કરતાં વધુ હોય છે. બીજી રીતે કહીએ તો પ્રાણી સંગ્રહાલયમાં કેદ પ્રાણીઓની આવરદા જંગલમાં મુક્ત રીતે વિચરતા પ્રાણીઓની આવરદા કરતાં વધુ હોય છે. જર્મનીના સાયન્ટિફિક રિપોર્ટર ઓનલાઇન સામાયિકના અહેવાલ પ્રમાણે 80% વધારે સસ્તન માંસાહારી પ્રાણીઓની પ્રજાતિઓ બંધનાવસ્થામાં લાંબુ જીવે છે. જો કે આ અસર ટૂંકા આયુષ્યવાળા અને ઊંચા મૃત્યુદરવાળા નાના પ્રાણીઓમાં વધુ નજરે ચડે છે. કુદરતી રીતે જ લાંબા આયુષ્યવાળા અને નીચા મૃત્યુદરવાળા પ્રાણીઓ પર બંધનાવસ્થાની અસર ઓછી જણાય છે. કેદ પ્રાણીઓની વધુ આવરદાનું રહસ્ય શું? પ્રાણીઓ માટેની જેલ એટલે કે પ્રાણી સંગ્રહાલય, અલબત્ત નષ્ટ થતી પ્રજાતિને ટકાવી રાખવાનું આ આશા મંદિર પણ છે. પરંતુ જેલ એટલે જેલ, ઘરમાં રાખેલા પાલતુ પ્રાણીઓ માટે આપણું ઘર પણ આમ તો જેલ સમાન જ છે. હા, કુદરતી વાતાવરણ અથવા તો જંગલ પણ સ્વર્ગ નથી. જંગલમાં ખોરાક, પાણી, રહેઠાણ વગેરે માટેની જગ્યા જેવી પ્રાથમિક જરૂરિયાતોની પણ મર્યાદા તો હોય જ છે. આપણે અવારનવાર સમાચાર સાંભળીએ છીએ કે ગીરના જંગલમાંથી સિંહ અને દીપડા ગામમાં ઘૂસી આવ્યા. પ્રાણીઓ માનવ વસ્તીમાં આવી જાય છે કારણ કે તેમની જરૂરિયાતો જંગલમાં સચવાતી નથી. કુદરતી વાતાવરણમાં રહેતા પ્રાણીઓ આંતરિક હરીફાઈ અને નિવાસસ્થાનની મર્યાદાને લીધે સતત તાણ અનુભવતા હોય છે. આધુનિક ટેકનોલોજીને કારણે પ્રદૂષણ વધતું જાય છે, તેમજ લાલચને કારણે માનવી પ્રાણીઓના ઘર પર પણ પોતાનો હક જમાવવા લાગ્યો છે. પ્રાણી જ્યારે માંદું પડે ત્યારે પ્રાણી સંગ્રહાલયમાં ડૉક્ટર તેની સાર સંભાળ લે છે. જ્યારે જંગલમાં પ્રાણીઓએ પોતે જ પોતાનો કુદરતી ઉપચાર કરવાનો રહે છે. પ્રાણીઓના કુદરતી આવાસ અંગે આ પ્રકારના ઘણા જાણ્યા અજાણ્યા મુદ્દાઓ છે. જીવનમાં આયુષ્ય જ એક પરિમાણ હોય તો એવા નિષ્કર્ષ પર આવી શકાય કે પ્રાણીઓ માટે બંધનાવસ્થા જ યોગ્ય છે. માનવી પણ પ્રાણી છે અને તેને પણ
આ વાત લાગુ પડવી જોઈએ, પરંતુ આવરદાથી જીવન ઘણું વિશેષ છે માટે એમ ન કહી શકાય કે બંધનાવસ્થા કે ગુલામી સારી છે. પરંતુ એ વાત તો સ્પષ્ટ છે કે કેદખાનામાં પ્રાણીની આવરદા વધે છે, અને આ તારણને વૈજ્ઞાનિક સમર્થન પણ છે. છેલ્લા 3 દાયકામાં આપણા દેશના નાગરિકોની આવરદામાં 10 વર્ષનો વધારો થયો છે. અલબત્ત તે રાજ્ય પ્રમાણે થોડો જુદો પણ પડે છે. ઉદાહરણ તરીકે ઉત્તર પ્રદેશ કરતાં કેરળના લોકોનું આયુષ્ય 8 થી 10 વર્ષ વધારે હોય છે. વધુ આવરદાનું શ્રેય સુધરતી જતી તબીબી સેવાઓ અને તે ક્ષેત્રમાં થતા સંશોધનોને આપણે આપીએ છીએ. આજની વાતના સંદર્ભમાં એમ પણ કહી શકાય કે ઉત્તર પ્રદેશના લોકો કેરળના લોકો કરતા ઓછા ટેકનોલોજીના કેદી છે. ટેકનોલોજી આપણા જીવનનો ભાગ બની ગઈ છે. ટેકનોલોજી સિવાય માનવીની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. માનવીની આવરદા વધારવામાં ટેકનોલોજીનો બહુ મોટો હાથ છે. હવે આપણે મૂળ વાત પર આવીએ કે કારાગારમાં રહેલા પ્રાણીઓની આવરદા વધુ હોય છે. માનવીની આવરદા વર્ષો વર્ષ વધતી જાય છે. આ પ્રક્રિયાથી આપણે એમ પણ કહી શકીએ કે જેલમાં રહેલા માનવીની કોટડીના દ્વારો વધુ ને વધુ ઉમેરાતા જાય છે, અથવા તો સખત બંધ થતા જાય છે. માનવીનું એવું તે કયું કારાગાર છે જે તેની આવરદા વધારવામાં મદદ કરે છે? હા, કદાચ ટેકનોલોજી. આ સંદર્ભમાં વિચારીએ તો ટેકનોલોજીના માધ્યમથી જ તબીબી ક્ષેત્ર પાંગર્યું છે. આપણા રોજિંદા જીવનમાં પણ ટેકનોલોજી વગર એકેય ડગલું ભરી શકાય તેમ નથી. શારીરિક શ્રમ વગરનું આપણું જીવન પણ ટેકનોલોજીને કારણે છે. આમ ટેકનોલોજી માનવી પર હાવી થઈ ગઈ છે, અથવા ટેકનોલોજી નામે કારાગારમાં માનવી કેદ થઈ ગયો છે. ટેકનોલોજી આપણને સ્વતંત્રતા અપાવવાને બદલે ગુલામ બનાવતી જાય છે. ઘરના પાળેલા કૂતરાની જેમ ઘણી વખત માનવીને ખબર પણ નથી થતી કે તે ગુલામ છે, જેલમાં છે. કારાગારની કોટડીની 4 દિવાલો અને એકના એક વાતાવરણમાં વર્ષો વિતાવવા તેના કરતા કુદરતને ખોળે થોડા દિવસો ગાળવા પણ અનેક રીતે બહેતર છે. ટેકનોલોજીના કારાગાર સમા મોબાઈલ ફોન અને ઇન્ટરનેટના બંધન તોડી કુદરતી વાતાવરણ અને આપણી આંતરિક કુદરતી શક્તિ સાથેનું સાનિધ્ય કદાચ આપણી કહેવાતી ટેકનોલોજી આવરદાની અવધિ ઓછી કરશે, પણ સ્વતંત્રતાના દિવસો વધી જશે. ટેકનોલોજીની કેદથી કદાચ માનવીની આવરદા વધી હશે, પણ માણસાઈનું આયુષ્ય ઘટતું જાય છે. યાદ કરો, થોડા મહિનાઓ પહેલાં જ બની ગયેલી સુરતની આગની ઘટના. આગમાં ફસાયેલા બાળકોનો વિડિયો લેવામાં મસ્ત એક ટેક કેદી લોકોએ જોયો છે. તે સમયે ટેકનોલોજી કારાગારના દ્વાર તોડી નાખ્યા હોત તો? આ પ્રસંગે તો માણસાઈ અને ટેકનોલોજીને 12મો ચંદ્રમાં હોય તેવો ભાસ થાય છે. જોકે દરેક વખતે આ સાચું છે તેમ માનવાને કોઈ કારણ નથી. ઘણી વખત ટેકનોલોજી માનવીને વર્તમાનથી દૂર લઈ જાય છે. હમણાંનો જ દાખલો લો તો અમદાવાદમાં યોજાતા સપ્તક ઉત્સવમાં દિગ્ગજ કલાકારોને હજારો શ્રોતાઓ ટેકનોલોજીને પ્રતાપે માણતા હોય તેવું લાગે છે. પરંતુ મોટાભાગના તો ટેક કેદીઓ હોય છે. આ ટેક કેદીઓ સન્મુખ થતી કલાકારની પ્રસ્તુતિ માણવાને બદલે ટેક કારાગારની કોટડી જેવા મોબાઈલ ફોનમાં તેઓ કેદ હોય છે. માણસનું અસ્તિત્વ અને અન્ય પ્રાણીઓથી નોખાપણું
માનવીમાં રહેલી માણસાઈને લીધે છે. ટેકનોલોજીની બંધનાવસ્થાને લીધે માણસાઈ મૃત્યુ પામે તે પહેલાં માનવીએ બંધનમુક્ત થઈ કુદરતને ખોળે જવાની તાતી જરૂર છે. ટેકનોલોજીની જેલને લીધે માનવીનું આયુષ્ય ગમે તેટલું વધે, પણ એ જ ટેકનોલોજીને કારણે જો માણસાઈ મરી ગઈ હોય, માનવીય પ્રેમ નષ્ટ થઈ ગયો હોય, લાગણી સુકાઈ ગઈ હોય, તો લાંબી જિંદગીનો અર્થ રહે ખરો? અને જો માણસમાં માણસાઈ જ ન હોય તો તે માણસ કહેવાય ખરો? તો પછી એમ નથી લાગતું કે માનવજાતને ટકાવી રાખવા માટે પણ પ્રસંગોપાત ટેકનોલોજીના બંધનમાંથી મુક્ત થવું જરૂરી છે? ચિંતન ભટ્ટ. 2020ના વર્ષની શરૂઆતના બીજા દિવસે જ, એટલે કે 2 જાન્યુઆરીએ, એક ફિલસૂફ ચિત્રકારે આપણી વચ્ચેથી 92 વર્ષની વયે વિદાય લીધી. એનું નામ છે અકબર પદમસિંહ. અકબર પદમસિંહ સંસ્કૃત ભાષાના જાણકાર અને ઊંચા ગજાના ચિત્રકાર. એમની અમૃત ગંગરે લીધેલી મુલાકાતને અહીં અનન્ય ફિલસૂફ ચિત્રકારની વિદાય નામના લેખ સ્વરૂપે આલેખીએ છીએ. સ્વર આપ્યો છે અર્પિશા રાજપુરોહિતે. અનન્ય ફિલસૂફ ચિત્રકારની અવિદાય. આજે આપણે વાત કરી રહ્યા છીએ અકબર પદમસિંહની, જેમનો જન્મ 12 એપ્રિલ 1928માં મુંબઈ ખાતે થયો, અવસાન 2 જાન્યુઆરી 2020માં કોઇમ્બતુર નજીકનું ઈશા યોગ સેન્ટર જ્યાં થયું. સામાન્ય રીતે અવિદાય શબ્દ પ્રયોજાતો નથી, પણ પ્રાસની રીતે અલવિદાની સામે વિદાયને નકારતો ભાવ આપણા જગવિખ્યાત ફિલસૂફ ચિત્રકાર અકબર પદમસિંહ જેમના માટે વાપરવાનું મન થાય છે. વળી અશૂન્ય કે અવિદ્યા પણ એવા પ્રાસભાવમાં પ્રવેશે. અકબર પદમસિંહ સંસ્કૃત ભાષાના જાણકાર અને ઉપનિષદોના અભ્યાસુ તેમજ અદ્વૈત ફિલસૂફીના ઉપાસક. મારા એક વાર્તાલાપમાં તેમણે આવી વાતો કરી હતી, એટલે અકબર પદમસિંહ આપણી વચ્ચેથી વિદાય ન લે, અવિદાયી રહે. ઈસવીસન 1928ના વર્ષમાં મુંબઈ નગરીમાં જન્મેલા અકબર પદમસિંહના પૂર્વજો મૂળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના વાઘનગર ગામના. મુંબઈની જે સ્કૂલ ઓફ આર્ટ્સમાં ભણ્યા પછી ઈસવીસન 1951માં પેરિસ ગયા. ઈસવીસન 1965માં રોકફેલર ફેલોશિપ મળી અને વિસ્કોન્સિનની સ્કાઉટ સ્ટેટ યુનિવર્સિટીમાં આર્ટિસ્ટ ઇન રેડિસન્સ માટે આમંત્રણ મળ્યું. ઈસવીસન 1967માં મોન્ટ્રીયલ મ્યુઝિયમ ઓફ કન્ટેમ્પરરી આર્ટમાં તેમનું સોલો પ્રદર્શન યોજાયું. એ જ વર્ષે ભારત પાછા ફર્યા. અકબરનો કળા પ્રયાસ ખૂબ વૈવિધ્ય ભર્યો રહ્યો. શરૂઆતથી પરાક્રમી પુરુષની આકૃતિઓ, 1950 અને 1960ના દાયકાઓના પૈગંબરો, 1970 અને 1980ના દાયકાઓના લેન્ડસ્કેપ મેટાસ્કેપ, 1980 અને 1990ના દાયકાઓના જાણે રક્ષણ વિનાના માથા, યુગલો અને ફિમેલ ન્યૂડ્સ અને પછી કમ્પ્યુટર ગ્રાફિક્સ અને વચ્ચે 1969-1970ની જવાહરલાલ નહેરુ ફેલોશિપે નવો જ વળાંક આપ્યો. આ ફેલોશિપ અને તેના હેઠળ યોજાયેલી કાર્યશાળાઓમાં તેમણે 4 ટૂંકી ફિલ્મો બનાવી. તેમાંની એક સિગ્ઝી નામની ફિલ્મકૃતિમાં તેમણે પોતાના ચિત્રોને એનિમેટ કર્યા હતા. આ ફિલ્મ એનિમેશન કળાકાર રામ મોહન સાથે બનાવેલી. મણિ કૌલ દિગ્દર્શિત ફીચર ફિલ્મ દુવિધા પણ અકબરની કાર્યશાળાની દેન. આજથી 3 દાયકા પહેલાની વાત છે. 1989ના જૂન મહિનામાં ફેડરેશન ઓફ ફિલ્મ સોસાયટી ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ મુંબઈના
વરલી સ્થિત ડિસ્કવરી ઓફ ઇન્ડિયા સંકુલમાં આવેલા લગભગ 1000 બેઠકોવાળા નહેરુ સેન્ટરના ઓડિટોરિયમમાં મેં 5 દિવસનો રોબેર બ્રેસો અને લુઈ બુનુએલની ફિલ્મોનો ક્યુરેટેડ જુગલબંદી રેટ્રોસ્પેક્ટિવ યોજ્યો હતો. જુગલબંદી 2 વેગળા સ્વભાવો અને વર્ડવ્યૂઝની હતી, 2 વેગળી આસ્થાઓની ને સંવેદનાઓની. આ પ્રસંગે મેં ધરીગર ઓફ ઓસ્ટેરિટી રોબેરો બ્રેસો લુઈ બુનુએલના નામે એક પુસ્તિકા પણ સંપાદિત અને પ્રકટ કરેલી, અને તેમાં મારો સંપાદકીય લેખ હતો રિચિંગ ધ રિયલ વિથ ધ રિયલ વિથ રિયલ. અકબરે આખા કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમણે મારો લેખ વાંચ્યો અને તરત જ ઉમળકાભેર મને અભિનંદન આપ્યા હતા. એ લેખમાં મેં ચલચિત્રકળામાં રિયાલિઝમ, વાસ્તવ અને રિપ્રેઝન્ટેશન પ્રતિનિધિત્વના મુદ્દાઓને બ્રેસો બુનુએલની ફિલ્મકૃતિઓને સંદર્ભીને કોયડાત્મક પ્રોબ્લેમેટાઇઝ બનાવવાની કોશિશ કરી હતી. સિનેમા વિશે આપણે ત્યાં આવું કોઈ લખતું નથી, અને જુગલબંદીની તારી ક્યુરેટોરિયલ કલ્પના વિચાર પ્રેરક છે. અકબરે મને આવું કંઈક કહ્યું હતું, પણ એ સ્મૃતિને હું અવતરણ ચિહ્નોમાં મૂકું છું. ખેર, ત્યારબાદ હું મુંબઈમાં યોજાતા અકબર પદમસિંહના ચિત્રોના દરેક પ્રદર્શનોમાં જતો અને તેમના કામથી વાકેફ રહેતો. તેમના ઘેર જવાનું પણ થતું. ફિલ્મ દિગ્દર્શકો સ્વર્ગસ્થ મણિલાલ કૌલ, કુમાર શહાની અને સાયકોથેરાપિસ્ટ સ્વર્ગસ્થ ઉદયન પટેલ તેમના મિત્રો અને તેમના લીધે પણ અકબરને મળવાનું થતું. 1990ના દાયકામાં પેરિસ સ્થિત સિનેમેથેકના વડા ડોમિનિક પાઇની મુંબઈ આવેલા. ઉદયનના ઘેર સાંજે પાર્ટી રાખેલી. અકબર ઇચ્છતા હતા કે હું ડોમિનિકને મળું. મળ્યા. અકબર પદમસિંહ ઘણા વર્ષો પેરિસમાં રહ્યા હતા. તેમના પ્રથમ પત્ની પણ ફ્રેન્ચ. તેમની પેરિસ સ્થિત દીકરી રાઈસા પણ મારી મિત્ર. 5 વર્ષ અગાઉ ફેબ્રુઆરી 2015 પેરિસમાં હતો ત્યારે તેમના ઘેર જવાનો 2-3 વાર લાભ મળ્યો હતો. આ જ ઘરમાં અકબરનો સ્ટુડિયો એટલે હતો. રાઈસાના ઘરમાં અગાઉ કદી નહીં જોયેલી અકબરની પેરિસ કળાની ચિત્રકૃતિઓ જોવા મળી. પેરિસ સ્થિત સિનેમાથેકના સહસ્થાપક અને ફિલ્મ સંગ્રહાલયને સાચવણીના કાર્ય માટે એકમાત્ર ઓસ્કાર્ડ એવોર્ડ વિજેતા હેની લેગ્લોઆ 1904-1977 સાથે પણ તેમની મૈત્રી અને તેને લગતા કેટલાક પ્રસંગોની રસપ્રદ વાતો પણ અકબરે કરી હતી. અકબરના ચિત્રોને જોતા ચિત્રકાર તરીકે અકબર પદમસિંહ મને અન્યોથી ઘણા વેગળા લાગ્યા છે. કદાચ એ તેમની ઊંડી આધ્યાત્મિકતાને લીધે હશે એવું હું માનું છું. સંસ્કૃત ભાષાના જાણકાર, ઉપનિષદોના અભ્યાસુ અને રામકૃષ્ણ પરમહંસ તેમજ રમણ મહર્ષિની ફિલસૂફીથી પ્રભાવિત અકબર પદમસિંહના એબસ્ટ્રેક્ટ ચિત્રોમાં ક્યાંક દ્વૈત અદ્વૈતના વિચારો ઊંડે ધરબાયેલા દેખાય કે તેવી તેમના ચિત્રોના ભાવક તરીકે આપણને અનુભૂતિ થાય. એટલે જ મેં મારા વર્ષ 2004ના તેમની સાથેના દીર્ઘ વાર્તાલાપમાં દ્વૈત અદ્વૈત વિશે પ્રશ્ન પૂછ્યો હતો. તેમનો ઉત્તર જાણવા જેવો છે. અદ્વૈત એટલે નોન ડ્યુઆલિટી, પણ આપણે સૌ તો દ્વૈતમાં જ રમીએ છીએ. દ્વૈતમાં રહીને જ તમે ચિત્રકામ કરી શકો. તમે જીવો છો તો દ્વૈતમાં જ, પણ આપણી બધી આકાંક્ષાઓ અદ્વૈત તરફની છે. એટલે તમારે એક પગ દ્વૈત અને બીજો પગ અદ્વૈતમાં મૂકવો પડે. તમે જો પૂર્ણ રીતે અદ્વૈતમાં પ્રવેશો તો વિલીન થઈ જાઓ. તમારું સ્થૂળ અસ્તિત્વ જ ન રહે.
તમને ખાવાની પણ જરૂર ન રહે. રામકૃષ્ણ પરમહંસના દ્રષ્ટાંતો આપીને આવી તો ઘણી દિલચસ્પ વાતો કરી હતી મારી સાથે અકબર પદમસિંહે. પ્રમાણમાં અકબર પદમસિંહના ચિત્રોમાં ફિગરેટિવનું પાસું ઓછું દેખાય, પણ તેમની માથાશ્રેણી જોઈને ઊંડા આનંદની અનુભૂતિ થાય. માથા પણ કોના? ઈસુ ખ્રિસ્ત અને મહાત્મા ગાંધીના. ગાંધીજીનું માથું દોરવાની તેમની પ્રેરણા કથા પણ સાંભળવા જેવી છે. એ દિવસોમાં શિવસેના પક્ષના નેતાઓએ એકવાર કહ્યું હતું કે તેઓ સત્તા પર આવશે તો બધી સરકારી ઓફિસમાંથી ગાંધીજીની છબીઓ કાઢી નાખશે. એક ચિત્રકાર તરીકે તેઓ શું કરી શકે એ પ્રશ્ન અકબર સમક્ષ હતો. તેમણે અગાઉ ઈસુ ખ્રિસ્તને ચિત્ર્યા હતા, ગાંધીજીને નહીં. અકબર પદમસિંહ ઈસુ ખ્રિસ્ત પછી પહેલીવાર ચોક્કસ વ્યક્તિને સૂચવતું માથું દોરી રહ્યા હતા. 6 મહિના સુધી તેમણે ફક્ત ગાંધીજી પર જ ધ્યાન આપ્યું. તેમના અનેક ફોટોગ્રાફ્સ જોયા, પણ ફિલસૂફ ચિત્રકાર અકબર પદમસિંહને તો ગાંધીજીના ગાંધીપણાના ગુણોની તપાસ કરવામાં રસ. ફોટોગ્રાફિક રિયાલિઝમમાં નહીં. અને એ રીતે એમણે ગાંધીજીની મુખ્ય શારીરિક લાક્ષણિકતાઓ વિશે વિચાર્યું. અકબરની કાળ અવકાશને નિરખવાની દ્રષ્ટિ પણ નોખી. તેમના માટે કાળના 3 સ્તરો એકસાથે ઓપરેટ કરે. ચાલુ ઘડીનો એટલે અવકાશને વાચા આપીને ફરતું બ્રહ્મ, ઉભરવાની રાહ જોતો અપેક્ષિત ભાવિ આકાર, અને તે બેઉ વચ્ચેનું નાટક આવા અવકાશ વચ્ચેથી ઇમેજનો ભાવોદીપક વેગ ઉદય પામે છે. અને આવી વિભાવનાઓમાંથી અવતર્યું ગાંધીજીનું પહેલું માથું. અકબરની રંગોની ફિલસૂફી પણ વેગળી. મને કહે, તમે જુઓ છો તેમ હું તૃતીય ટર્શિયરી રંગો પ્રયોજું છું. તેમાં મૂળ રંગો લાલ, પીળો ને વાદળી સમાયેલા છે. અલગ અલગ માત્રામાં આ ત્રણેયનું પ્રકાશ અને દ્રષ્ટિ ઓપ્ટિકલ મિશ્રણ થાય છે. તેનાથી આપણા નેત્રપટલ પર આનુષંગિક પ્રતિભાવ જાગ્રત નથી થતો, એવો પ્રતિભાવ કે ભૂરા જાંબુડિયા દ્વારા પીળાને ઉત્તર આપે, નારંગી દ્વારા વાદળીને અને લીલાથી લાલને, અને તેથી પ્રકૃતિના નિયમ પ્રમાણે બધા રંગોને તટસ્થ ભૂખરા રંગમાં આણીને મૂળમાં પરત ફરવાનું. જ્યાં જે કાંઈ જન્મે છે તે મૃત્યુને આધીન થાય છે. એ રીતે પ્રકૃતિ પોતાને સંતુલિત કરતી હોય છે. પ્રકૃતિમાં જ વ્યવસ્થા અને અવ્યવસ્થા એક જૂથ બનીને રહે છે. જીવનની અંતિમ ક્ષણો સુધી મનોમંથન કરતા રહ્યા ને સાથે ચિત્રકામ. છેલ્લે હું જ્યારે તેમને મુંબઈના વિખ્યાત સિદ્ધિવિનાયક મંદિરની નજીક તેમના પ્રભાદેવી સ્થિત એપાર્ટમેન્ટમાં મળ્યો હતો ત્યારે તેઓ વ્હીલચેર પર હતા, પણ ચિત્રકામ છોડ્યું નહોતું. મંથન પણ નહીં ને નહીં ચિંતન, અને એ જ તેમની શાશ્વતતાના સાક્ષી છે, તેમની અવિદાયના. લેખક અમૃત કંગર. ભારતના ડાબોડી બેટ્સમેન અને ધીમા ડાબોડી ઓર્થોડોક્સ ગોલંદાજ તરીકે બાપુ નાડકર્ણી જાણીતા હતા. કટોકટીની પળે શાંત અને સ્વસ્થ રહેતા નાડકર્ણીનું 17 જાન્યુઆરીએ અવસાન થયું. એમના જીવનના અદ્ભુત અને અવિસ્મરણીય પ્રસંગોને કુમારપાળ દેસાઈએ સ્મરણો બાપુ નાડકર્ણીના લેખમાં આલેખ્યા છે. અર્પિશા રાજપુરોહિતના અવાજમાં સાંભળીએ. સ્મરણો બાપુ નાડકર્ણીના. મહાન ક્રિકેટર રણજીતસિંહે કહ્યું હતું કે જગતમાં જો કોઈ સૌથી ઝડપથી ભૂલાઈ જતું હોય તો તે ક્રિકેટર છે. 2020ની 17મી જાન્યુઆરીએ રમેશચંદ્ર ગંગારામ નાડકર્ણી ઉર્ફે બાપુ નાડકર્ણીનું અવસાન થયું. ત્યારે ભાગ્યે જ કોઈએ આ ગોલંદાજ વિશે વિશેષ નોંધ કરી. મને યાદ છે કે
કે 1964માં ભાષા સાહિત્ય ભવનમાં કવિશ્રી ઉમાશંકર જોશી વર્ગખંડમાં આવ્યા ત્યારે એમણે અમને સૌ વિદ્યાર્થીઓને કહ્યું હતું કે ભારત હજી પરાજય પામ્યું નથી અને બાપુ નાડકર્ણીએ 21 મેઇડન ઓવર્સ નાખીને ભારતને નમવા દીધું નથી. આવી હતી એ સમયની ઉત્સુકતા. ડાબોડી બેટ્સમેન અને ધીમા ડાબોડી ઓર્થોડોક્સ ગોલંદાજ તરીકે બાપુ નાડકર્ણીએ તેમની કારકિર્દીમાં 41 ટેસ્ટ મેચમાં 1414 રન કર્યા છે અને 9165 દડા નાખીને 88 ટેસ્ટ વિકેટ ઝડપી છે. જ્યારે પ્રથમ કક્ષાના ક્રિકેટમાં 1998 મેચમાં 8880 રન અને 21.37 સરેરાશથી 500 વિકેટ લીધી છે. આવા બાપુ નાડકર્ણીના કેટલાય સ્મરણો આજે મનમાં ઉભરાય છે. 1962ના માર્ચની 17મી તારીખે બપોરે બાર્બાડોસ ટાપુ સામેની મેચના બીજા દિવસે નરીમાન કોન્ટ્રાક્ટરને ગ્રિફિથનો એક દડો જમણા કાનથી 1 ઇંચ ઊંચે વાગ્યો. નરીમાન વિકેટ પર ઢળી પડ્યો. એના નાક અને કાનમાંથી લોહી વહેવા લાગ્યું. બાર્બાડોઝની જનરલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા. ખોપરીનું જોખમી ઓપરેશન કરવામાં આવ્યું. આ સમયે લોહી આપવા માટે પાતળો ઊંચો બાપુ નાડકર્ણી તરત આગળ આવ્યો. આ જોઈને કોઈને આશ્ચર્ય ન થયું, પણ રસિક મૂંઝવણ થઈ ખરી. આ પાતળા ખેલાડીના શરીરમાં વધારે લોહી હશે ખરું? આ બનાવ બાપુ નાડકર્ણીના વ્યક્તિત્વનો સૂચક છે. એક તો એ આદર્શ ટીમમેન હતા અને બીજું એ કે કટોકટીની પળે શાંત અને સ્વસ્થ નાડકર્ણી કદી હારી ખાતા નહીં. 1962ના ફેબ્રુઆરીમાં કિંગસ્ટનમાં રમાયેલી બીજી ટેસ્ટમાં વેસ્લી હોલનું જલદ ગોલંદાજીનું આક્રમણ પરાકાષ્ઠાએ હતું. એનો એક દડો જોરથી નાડકર્ણીને પાંસળીઓની નીચે વાગ્યો. એટલી બધી તીવ્ર વેદના થતી હતી કે હમણાં જ નાડકર્ણી મેદાન પર ઢળી પડશે એમ લાગતું હતું. સિલી મિડ ઓન પર ફિલ્ડિંગ કરતા સુકાની વોરેલ દોડી ગયા અને નાડકર્ણીને પકડી રાખ્યો. વોરેલે પૂછ્યું કે એકાદ પ્યાલો પાણી પીવું છે? નાડકર્ણી પ્રત્યુત્તર આપે તે પહેલાં જ હોલ બોલ્યો, ફ્રેન્ક, ચિંતા ન કરશો, એ નિરાંતે પેવેલિયનમાં જ પાણી પીશે. હમણાં જ હું એને મેદાન પરથી આઉટ કરીને પાછો મોકલું છું. બસ, વેસ્લી હોલની આ ટીકા નાડકર્ણીના ખમીરને જગાવવા માટે પૂરતી હતી. એ વેદના ભૂલી ગયો. બરાબર દડાને પારખી શકતો નહોતો. તે મુશ્કેલી પણ વિસરી ગયો અને હોઠ ભીડીને મક્કમતાથી બેટિંગ કરવા લાગ્યો. સામે છેડે રહેલા સાથી ચંદુ બોરડે આઉટ થયા, પરંતુ એ પછી ફરોખ એન્જિનિયર સાથે ભાગીદારીમાં 94 રનની ઝડપી બેટિંગ કરી અને પોતે 78 રન સાથે અણનમ રહ્યો. ઈસવીસન 1933ની 4 એપ્રિલે નાશિકમાં જન્મેલા નાડકર્ણીના કુટુંબમાં બધા જ સભ્યો ક્રિકેટ શોખીન હતા, પરંતુ બાપુ નાડકર્ણીએ આ રમત ગંભીરતાથી અપનાવી. 19 વર્ષની વયે મહારાષ્ટ્રની ટીમ તરફથી વડોદરા સામે પ્રથમ રણજી ટ્રોફી મેચ ખેલ્યા. એ પછી મુંબઈની રણજી ટ્રોફી ટીમ તરફથી રમવા લાગ્યા. 1963માં પોલી ઉમરીગર અને જીએસ રામચંદ જેવા મુંબઈની ટીમના આધારસ્તંભોએ નિવૃત્તિ લીધી. ત્યારે મુંબઈની ટીમનું સુકાન બાપુ નાડકર્ણીને સોંપવામાં આવ્યું. 1963થી 1966 સુધી મુંબઈની ટીમને રણજી ટ્રોફી વિજેતા બનાવી સુકાની નાડકર્ણીએ એના ગૌરવને અક્ષત રાખ્યું. 1955ની 16મી ડિસેમ્બરે નવી દિલ્હીમાં ખેલાયેલી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટમાં બાપુ નાડકર્ણીને ટેસ્ટના તખ્તા પર ઝળકવાની તક મળી. આ સમયે બેટ્સમેનને અનુકૂળ એવી પીચ પર 54 ઓવર નાખી. એમને વિકેટ મળી નહીં,
જો કે સુકાની જ્હોન રીડને એની ગોલંદાજીમાં 2 વખત જીવતદાન મળ્યું. પોતાની પહેલી ટેસ્ટમાં બાપુએ અણનમ રહીને 68 રન કર્યા, તેમજ વિજય માંજરેકર સાથે સદીની ભાગીદારી નોંધાવી. ફરી વિનુ માંકડ આવતા નાડકર્ણીને અનામત ખેલાડી તરીકે રહેવું પડ્યું. 1959માં ઇંગ્લેન્ડના પ્રવાસે જવાની તક મળી. પ્રવાસ અગાઉ બાપુ નાડકર્ણી અનુભવી વિનુ માંકડ પાસે સલાહ લેવા ગયા. શ્રી વિનુ માંકડે ઇંગ્લેન્ડના વારંવાર બદલાતા વાતાવરણ અંગે સલાહ આપી, એટલું જ નહીં પણ એક ગરમ કોટ આપ્યો અને કહ્યું, બાપુ, તમે પ્રવાસમાં 75 વિકેટ મેળવશો તો આ કોટ તમારો થઈ જશે. કમનસીબે નાડકર્ણીએ 55 વિકેટ મેળવી અને કોટ નિરાશા સાથે વિનુ માંકડને પાછો આપવો પડ્યો. પરંતુ ઓવલની 5મી ટેસ્ટમાં અત્યંત કપરા સમયે નાડકર્ણીએ 76 રન કર્યા હતા અને વિઝડને એમ નોંધ્યું કે આ પ્રવાસમાં સૌથી વધુ પ્રગતિ પામનારો ખેલાડી બાપુ નાડકર્ણી છે. 1959-60માં બ્રેબોર્ન સ્ટેડિયમ પર રિચી બેનોર્ડની ઓસ્ટ્રેલિયન ટીમે 387 રન કર્યા. નીલ હાર્વેએ 102 અને નોર્મલ ઓનિલે 163 રન કર્યા. પણ ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોના આ સામ્રાજ્યમાં નાડકર્ણીએ હાહાકાર મચાવ્યો. ઓફ બ્રેકના પર્યાય સમા આર્મર સાથે દડાને લેગ બાજુ સહેજ ટર્ન કરીને એણે સૌને મૂંઝવણમાં મૂકી દીધા. એણે 51 ઓવરમાં 105 રન આપીને 6 વિકેટ મેળવી. આમાં મેકડોનેલ્ડ, સ્ટીવન્સ, હાર્વે, ફ્લેવેલ, ગ્રાઉટ અને બેનોર્ડ જેવાની વિકેટનો સમાવેશ થાય છે. નાડકર્ણી પોતાના જીવનની 2 યાદગાર ગોલંદાજીમાંની એક તરીકે આને ગણે છે અને બીજી યાદગાર ગોલંદાજી તરીકે 1964ના ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયા સામે મદ્રાસ એટલે કે ચેન્નઈની પ્રથમ ટેસ્ટમાં મેળવેલી કુલ 11 વિકેટને ગણે છે. નાડકર્ણીનું ઉપનામ બાપુ ખરું, આથી ઘણા એને મહાત્મા ગાંધી સાથે સરખાવતા હતા. નાડકર્ણી એક બાબતમાં અહિંસક હતો અને તે એ કે એની ગોલંદાજીમાં ભલભલા સ્ટ્રોક પ્લેયરો અહિંસક બની જતા. ગેરી સોબર્સ, રોહન કન્હાઈ, કોલિન કાઉન્ડ્રી, નીલ હાર્વે અને નોર્મન ઓનિલ જેવા ચુનંદા બેટ્સમેનોને એમની છટાદાર ફટકાબાજી ભૂલાવી દીધી હતી. 1964ની 12મી જાન્યુઆરીએ તો બેટ્સમેનના ધૈર્યની કસોટી કરતી નાડકર્ણીની વેધક ગોલંદાજીએ વિશ્વ વિક્રમ સર્જ્યો. મદ્રાસ એટલે કે ચેન્નઈમાં ખેલાયેલી MCC સામેની પ્રથમ ટેસ્ટમાં નાડકર્ણીએ 21.5 ઓવર એટલે કે 131 દડા સતત એક પણ રન આપ્યા વિના નાખ્યા. 6 દડાની સૌથી વધુ મેડન ઓવરનો વિશ્વ વિક્રમ નાડકર્ણીએ તાબે કર્યો. નાડકર્ણીના 192 દડા રમ્યા પછી સામી ટીમના ખેલાડીઓ કુલ 10 રન લઈ શક્યા. આ 10 રનમાં સૌથી વધુ દડા નાખવાનો પણ એ સમયે આ જગત વિક્રમ હતો. ઇંગ્લેન્ડના કોલિન કાઉન્ડ્રીએ જાહેરમાં એકરાર કર્યો હતો કે હું નાડકર્ણીની ગોલંદાજી રમવા માટે કલાકો સુધી વિચાર કરીને અનેક તરકીબો સાથે મેદાન પર આવતો, પરંતુ એકે સફળ થતી નહીં. જ્યારે ઇંગ્લેન્ડના વિકેટકીપર જીમ પાર્ક્સે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે નાડકર્ણી એક એવો ગોલંદાજ હતો કે તમે સ્ટમ્પ પાસે એક સિક્કો મૂકો અને તેના પર 6 દડા નાખવાનું કહો તો તે જરૂર સફળ થશે. 1965ની 21મી મેએ ટ્રિનિડાડના ડેઇલી મિરર અખબારના રમત સમીક્ષક જેમ્સ સ્કોટે જે કલ્પિત વિશ્વ ટીમ જાહેર કરી તેમાં ભારતમાંથી એકમાત્ર નાડકર્ણીનો જ સમાવેશ કર્યો હતો. નાડકર્ણી પોતાના જીવનની સૌથી અવિસ્મરણીય યાદ 1964માં કાનપુરમાં બતાવેલી રમતને ગણે છે. આ સમયે સુકાની પટોડીના નવાબે ટોસ જીતીને કંટાળાજનક ક્રિકેટનો અંત લાવવાના અખતરા તરીકે સામી ટીમને દાવ આપ્યો. અખતરો ખતરો બન્યો.
બોર્ડે જયસિંહા, કુંદરન, દુરાની, હનુમંતસિંહ અને પટોડી બધા જ નજીવા રન કરીને આઉટ થઈ ગયા. નવમા ક્રમે આવેલા બાપુ નાડકર્ણીએ અદ્ભુત ઝીંક ઝીલી અને છેક સુધી અણનમ રહ્યા. ભારત ફોલોઓન થયું. જયસિંહા 5 રને આઉટ થતા ત્રીજા ક્રમે નાડકર્ણીને મોકલવામાં આવ્યો. આખો દિવસ દાવ ટકાવીને 122 રન સાથે અણનમ રહીને નાડકર્ણીએ ભારતની આબરૂ બચાવી. એ ટેસ્ટ નાડકર્ણીની ટેસ્ટ તરીકે જાણીતી થઈ. 1967માં ઇંગ્લેન્ડના પ્રવાસ માટે પસંદગી ન થતા નાડકર્ણીને ઊંડું દુઃખ થયું હતું. પણ ફરી સખત મહેનત કરી અને 1967-68ના ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના પ્રવાસમાં ભારત તરફથી ખેલવાની તક મેળવી હતી. આમાં ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં 43 રનમાં 6 વિકેટ લીધી. ઓકલેન્ડની ચોથી ટેસ્ટ એ નાડકર્ણીની છેલ્લી ટેસ્ટ હતી. ન્યૂઝીલેન્ડના બીજા દાવમાં પટૌડીએ નાડકર્ણીની આગેવાની હેઠળ ટીમને મેદાનમાં ઉતારી હતી. ન્યૂઝીલેન્ડની ટેસ્ટ શ્રેણીમાં ગોલંદાજીમાં નાડકર્ણી મોખરે રહ્યો અને વિજય મર્ચન્ટ અને પોલી ઉમરીગરની માફક કારકિર્દીની પરાકાષ્ઠાએ એણે નિવૃત્તિ લીધી. ભારતે ઘણા ઓલરાઉન્ડરોને જન્મ આપ્યો છે, પણ બાપુ જેવો કપરા કાળે ખીલતું દિમાગ ધરાવતો, લડાયક તાકાતવાળો, અડગ ઈચ્છાશક્તિ અને ટીમની અંદર એકરૂપ બની જતો ઓલરાઉન્ડર આજ સુધી જોવા મળ્યો નથી. લેખક કુમારપાળ દેસાઈ. ઘણા સમયથી ભારતના નબળા પડેલા અર્થતંત્ર વિશે અખબારોમાં જુદા જુદા લેખો વાંચીએ છીએ. દર વર્ષે આવનારા બજેટ પર પણ સૌ નાગરિકોની નજર હોય છે. એવા સંજોગોમાં શ્રી પ્રવીણ લહેરીએ ભારતીય અર્થતંત્રની સામાન્ય વ્યક્તિને પણ સમજાય એવી રીતે છણાવટ કરી છે. લેખનું નામ છે ભારતીય અર્થતંત્રને પ્રતીક્ષા છે પરિવર્તન, પરિશ્રમ અને પરિણામલક્ષી પ્રવૃત્તિની, અને સ્વર આપ્યો છે અંજલિ બકરાણીયાએ. અર્થકારણ: ભારતીય અર્થતંત્રને પ્રતીક્ષા છે પરિવર્તન, પરિશ્રમ ને પરિણામલક્ષી પ્રવૃત્તિની. 1990ના આર્થિક સુધારાઓના પ્રારંભને 30 વર્ષ જેટલો સમય વીતી ગયો છે. વિશ્વમાં ઝડપથી વિકસતા અર્થતંત્રમાં જેની ગણના થતી હતી તે હાલ સંકટમાં ઘેરાયેલું જણાય છે. વિશ્વ બેંક, તજજ્ઞો અને વિવિધ નાણાકીય સંગઠનો ભારતનો આર્થિક વિકાસ દર માત્ર 5% રહેશે તેવી અમંગળ આગાહીઓ કરવા માંડ્યા છે. અઢળક મૂડી ધરાવતા ઉદ્યોગપતિઓથી માંડીને સામાન્ય માણસ એક જ પ્રશ્ન પૂછે છે કે ભારતીય અર્થતંત્રનું ભાવિ શું? ભારતીય અર્થતંત્રમાં એવી શું મુશ્કેલીઓ આવી છે કે તેનું ભવિષ્ય ડામાડોળ લાગે છે? તાજેતરમાં લગભગ $3 ટ્રિલિયન સીમાચિહ્ન પાર કરી વિશ્વના 6 નંબરે પહોંચેલા ભારતના અર્થતંત્રનો વિકાસ કેમ ધીમો પડ્યો છે? ભારતની 3 ટ્રિલિયનની રાષ્ટ્રીય આવકને જો સમાન ખરીદ શક્તિના મૂલ્યના ધોરણે ગણતરીમાં લેવામાં આવે તો તે રકમ $11 ટ્રિલિયન જેટલી છે. આ આંક ભારતના અર્થતંત્રને અમેરિકા, ચીન કરતા પાછળ, એટલે કે 3 નંબરે મૂકે છે. વર્ષ 2023માં 3-5 ટ્રિલિયન અર્થતંત્ર બનવાનું સ્વપ્ન સૌ જોઈ રહ્યા છીએ, ત્યારે અચાનક ધીમું પડેલું અર્થતંત્ર આપણને સૌને ચિંતામાં રાખે છે. આપણા અર્થતંત્રના ભવિષ્યનો વિચાર કરતી વખતે આપણે જાણીતા ચિંતક શ્રી હેરોલ્ડ લાસ્કીનું એક વિધાન યાદ રાખવું જોઈએ. દરેક યુગની એક આગવી વિચારધારાની આવશ્યકતા રહે છે. 1990-91માં શરૂ થયેલા આર્થિક સુધારાઓનો એક સંદર્ભ હતો.
ભારતની આર્થિક નીતિ નિયંત્રણ, આયોજન અને પૂર્વ મંજૂરીના ત્રણ પાયા ઉપર ચાલતી હતી. તેમાં 1991માં તત્કાલીન વડાપ્રધાન નરસિંહ રાવે અને ડૉક્ટર મનમોહનસિંહે આર્થિક સુધારા દ્વારા ઉદારીકરણની પ્રક્રિયાને વેગવંતી બનાવી, જેથી વિકાસ દરમાં નોંધપાત્ર વધારો થયો. હવે ફરી એક વખત આપણો દેશ ત્રિભેટે આવીને ઊભો છે. જે આર્થિક સુધારા થયા છે તે લાભદાયી છે અને તેમાંથી પાછા ફરવાનો તો પ્રશ્ન જ નથી. આજનો પડકાર એ છે કે મંદ પડતા અર્થતંત્રને કેમ ચેતનવંતુ બનાવવું. ઘણા અર્થશાસ્ત્રના નિષ્ણાંતો દેશમાં પ્રવર્તતા વિકૃત મૂડીવાદને આજની સ્થિતિ માટે જવાબદાર માને છે. અમુકના મતે આંતરરાષ્ટ્રીય પરિબળોના કારણે આપણે નથી નિકાસ વધારી શકતા કે નથી આયાતો ઘટાડી શકતા. સરકારના ખાદ્યવાળા અર્થતંત્રને અને જંગી જાહેર દયાને પણ અમુક અર્થશાસ્ત્રીઓ જવાબદાર માને છે. ડૉક્ટર સુબ્રમણ્યમ સ્વામી તો સ્પષ્ટપણે કહે છે કે આવકવેરાની નાબૂદી અર્થતંત્ર માટે ચમત્કાર સર્જશે. સામાન્ય પરિવારોની આવક થોડી પણ વધશે તો તેનાથી માંગ વધશે અને મંદીની સ્થિતિનો અંત આવશે. સૌ અર્થશાસ્ત્રીઓ એક વાતમાં સહમત છે કે સામાન્ય માનવીની ખરીદ શક્તિ વધશે તો મંદી દૂર થશે. આર્થિક મંદીના કારણોમાં આપણે જો રાષ્ટ્રીય આવકના આંકડાઓનું વિશ્લેષણ કરીએ તો આપણને સમગ્રતયા સમસ્યા શું છે તે સમજાશે. આપણી માથાદીઠ આવક વાર્ષિક 2200 અમેરિકી ડોલર છે, જે આપણને મિડલ ક્લાસ અર્થતંત્રોમાં પણ નીચી પાયરીએ મૂકે છે. સૌથી ચિંતાની વાત એ છે કે દેશની 20% વસ્તીની આવક પ્રતિદિન $3 એટલે કે ₹200 ઓછી છે. લગભગ 135 કરોડની વસ્તીમાંથી 27 કરોડ લોકોની ગરીબી દૂર થાય તો જ તેઓ જીવનની પ્રાથમિક જરૂરિયાત સિવાયની વસ્તુ ખરીદવાનો વિચાર કરી શકે. રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો હિસ્સો 15.4% છે, પણ તેના ઉપર નભતી વસ્તીની ટકાવારી 44% છે. જય કિસાનના નારાથી આગળ વધીને કાંઈક નક્કર અને ટકાઉ પરિણામ આપે તેવા પગલાં લીધા વિના મંદીમાંથી બહાર આવવું મુશ્કેલ છે. ખેડૂતોની આવકો 5 વર્ષમાં બમણી થાય તેનાથી રૂડું બીજું શું હોઈ શકે. ઉદ્યોગ ઉત્પાદન ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકનો હિસ્સો 23% છે. આ ક્ષેત્રમાંથી રોજગારી મેળવતી વસ્તી 25% છે. એકંદર આ ક્ષેત્રની સ્થિતિ સંતોષકારક છે. આ ક્ષેત્રની રોજગારી આપવાની ક્ષમતા કાં તો સ્થગિત છે અથવા ઘટતી જાય છે. ઓટોમેસ લઘુ મધ્યમ ઉદ્યોગોની માંદગી, ક્ષમ પ્રચુર ઉદ્યોગોમાં મંદીના કારણે આ ક્ષેત્રના વિકાસમાં જે ફાળો આપવાની ક્ષમતા છે તે પૂરેપૂરી રીતે ઉપયોગમાં આવી નથી શકી. રાષ્ટ્રીય આવકમાં સેવા ક્ષેત્રનો ફાળો 61.6% છે. આ ક્ષેત્રમાંથી 31% વસ્તી રોજગારી મેળવે છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેક્ટર, વાહન વ્યવહાર, નાણાકીય સંસ્થાઓ, બેંકો, શિક્ષણ એમ અનેક પ્રકારની પ્રવૃત્તિઓનો વ્યાપ વધ્યો છે. આ ક્ષેત્રમાં વૈશ્વિક ધોરણે સ્પર્ધાત્મક થવા માટે ખાસ કાર્યક્રમો હાથ ધરવાની જરૂર છે. આ ક્ષેત્રમાં મંદી આવે તો તે રોજગારીને મહત્તમ વિપરીત અસર કરે છે. તે યાદ રાખી આ પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવાનું જરૂરી છે. સેવા ક્ષેત્રમાં દેશના યુવાધન માટે અગણિત તકો રહેલી છે. સંચાર ક્ષેત્રની ક્રાંતિનો
સૌથી મોટો ફાયદો સેવા ક્ષેત્રે થયો છે. રાષ્ટ્રીય ખર્ચ અને રોકાણના આંકડાઓનો અભ્યાસ કરીએ તો આપણી કુલ આવકનો 60% ભાગ પરિવારો પોતાની જરૂરિયાતો માટે ખર્ચ કરે છે. સરકારનો હિસ્સો 11.5% છે. મૂડીરોકાણનો આંક 29% છે. અન્ય દેશની તુલનામાં મૂડીરોકાણનું પ્રમાણ સારું કહી શકાય, પણ હજી તેમાં નોંધપાત્ર વધારો કેમ થાય તે વિચારવા યોગ્ય છે. આપણી પ્રજાની સુખાકારી માપવા માટે માનવ વિકાસ સૂચકાંકની વાત કરીએ તો 0.647ના સ્કોર સાથે આપણો ક્રમ 129મો છે. શિક્ષણ, આરોગ્ય, પાણી અને સ્વચ્છતા, આવાસ અને પર્યાવરણ જેવા અનેક મુદ્દાઓ છે જેમાં આપણી સ્થિતિમાં સુધારો કરવાના કામને અગ્રતા આપવી જરૂરી છે. આંતરરાષ્ટ્રીય ધોરણે જે તે દેશમાં કામ સરળ કરવાની સરળતાના માપદંડો મુજબ આપણું સ્થાન 64મું છે. તેમાંથી આગળ વધીને પ્રથમ 10ની સૂચિમાં સામેલ થઈ શકીએ તો આર્થિક વિકાસ ઝડપી બને. દેશમાં ભ્રષ્ટાચાર, ન્યાયમાં વિલંબ, અનેક બાબતોની અનિશ્ચિતતા વગેરેના કારણે વિદેશી મૂડીરોકાણમાં આપણે ધોરણ મુજબ પ્રગતિ સાધી શકતા નથી. આપણી નિકાસ $ 330 અબજની છે. આયાત $ 514 અબજની છે. આ ખાદ્ય આપણે કેમ ઘટાડી શકીએ તે યક્ષ પ્રશ્ન છે. ભારત સરકારની અને રાજ્યની કુલ 40 લાખ કરોડ રૂપિયાની આવક સામે ખર્ચ ₹52 લાખ કરોડ જેટલો છે. તેનાથી દર વર્ષે ₹12 લાખ કરોડની ખાદ્યના કારણે મોંઘવારીમાં વધારો થતો રહે છે. દેશમાં મંદી માટે આવકની અસમાન વહેંચણીની જેમ બેરોજગારી પણ જવાબદાર છે. લગભગ 8-10 કરોડ બેકારી ભોગવતા માણસોને કારણે દેશમાં ભારેલા અગ્નિ જેવું વાતાવરણ છે. મૂડીવાદ અને રોજગારી વચ્ચેના સંબંધને ઉજાગર કરતું કાર્લ માર્ક્સનું વિધાન આજે પણ પ્રસ્તુત જણાય છે. મૂડીવાદની પ્રકૃતિમાં જ થોડા મજૂરો પાસેથી વધારે કામ લઈને બાકીના બેરોજગારોની મોટી ફોજને કંગાળોના અનામત દળ તરીકે રાખવાની વ્યવસ્થા કરવી. દેશ ઉપર આંતરિક અને બાહ્ય દેવાનું પ્રમાણ પણ ચિંતાજનક છે. $ 543 બિલિયનનું બાહ્ય દેવું છે. આપણી વિદેશી મુદ્રાની અનામત $ 440 બિલિયન છે. આ 103 બિલિયન $નું નેટ દેવું ઘટાડવું જરૂરી છે. આપણા અર્થતંત્રની $3 ટ્રિલિયન વાર્ષિક આવક સામે $2.1 ટ્રિલિયન આંતરિક દેવું પણ આપણા અર્થતંત્ર પર ભારે બોજો નાખે છે. ભારતીય અર્થતંત્રના વિકાસ માટે એટલું જ કહી શકાય કે હાથી જેવું વિશાળ અર્થતંત્ર ઘોડા જેમ પુરપાટ દોડે તો 135 કરોડ લોકોના જીવનધોરણને ઉપર લઈ જઈ દેશને આર્થિક મહાસત્તા બનાવવાની ક્ષમતા ધરાવે છે. પ્રતીક્ષા છે પરિવર્તનની, પરિશ્રમની અને પરિણામલક્ષી પ્રવૃત્તિની. પ્રવીણ ક. લહેરી. શિયાળાની કડકડતી ઠંડીના દિવસો પૂરા થવામાં છે, પરંતુ સવારની ગુલાબી ઠંડકમાં રજાઈમાંથી નીકળવું ગમતું નથી. વહેલા ઉઠવું અને મોડા ઉઠવું એ વ્યક્તિગત મામલો છે, પરંતુ મોડા ઉઠવા વિશેનો લેખ લખીને રતિલાલ બોરીસાગરે જે હાસ્ય નિષ્પન્ન કર્યું છે તે સાંભળવાનું ચૂકશો નહીં. અવાજ આપ્યો છે શ્રી જસુભાઈ કવિએ.
હાસ્ય, મોડા ઉઠવા વિશે. શિયાળાના રવિવારની એક સવારે 7:45 હું બ્રશ કરતો હતો ત્યાં જેમણે ગઈકાલથી આવવાની ધમકી આપી રાખી હતી તેવા એક સ્વજન પધાર્યા. 7:45 મને બ્રશ કરતો જોઈ એમને તીવ્ર આઘાત લાગ્યો હોય એમ એમણે પૂછ્યું, અરે તમે હજુ હમણાં ઉઠ્યા? હા, તમે આવવાના હતા એટલે આજે 1 કલાક વહેલો ઉઠ્યો, મેં કહ્યું. એટલે? હું આવવાનો ન હોત તો તમે 8:30 સુધી સૂઈ રહેત? મારા પ્રત્યુત્તરથી એમનો આઘાત તીવ્રતર બન્યો હતો એ હું જોઈ શક્યો. હા, 8:30 પછી તો સૂવું હોય તો એ કોણ સૂવા દે? ઘડીભર તો એ દિગ્ગમૂઢ થઈને મારી સામે જોઈ રહ્યા. મારા જેવા પામર અને ક્ષુદ્ર મનુષ્યને વહેલા ઉઠવાનો મહિમા સમજાવવો એ પોતાનો ધર્મ છે એમ એમને લાગ્યું. એટલે એમણે કહ્યું, માણસ 8 કલાકની ઊંઘ લે તોય એની મહામૂલી જિંદગીનો 3rd ભાગ કેવળ ઊંઘવામાં જ વેડફાઈ જાય છે, એ તમે જાણો છો? એ તો મુરબ્બી જોવા જોવાના દ્રષ્ટિકોણનો સવાલ છે. એમ પણ કહી શકાય કે જિંદગીનો 2/3 ભાગ જાગવામાં વેડફાઈ જાય છે. મારા જેવા અજ્ઞાનીને વહેલા ઉઠવાનો મહિમા સમજાવવાનું એમને ખૂબ જરૂરી લાગતું હતું, પણ એમ કરવા જશે તો પોતે જે કામે આવ્યા છે તે રહી જશે એવી તેમને બીક લાગી. એટલે પહેલાં તો એમણે એમના પુત્ર રત્ન માટે સારી નોકરી શોધી આપવાની ભારપૂર્વક ભલામણ કરી, ને પછી બાકીનો સમય મને વહેલા ઉઠવાનો મહિમા સમજાવવામાં વ્યતીત કર્યો. હું ઈચ્છું તો મને દરરોજ બ્રાહ્મ મુહૂર્તે જગાડવાની જવાબદારી લેવાની એ તત્પરતા એમણે બતાવી. એમની બંને વાત પર યોગ્ય ધ્યાન આપવાનું વચન આપી મહામહેનતે મેં એમને વિદાય કર્યા. અમારા આ વડીલની જેમ વહેલા ઉઠવાનો પક્ષ કરનારા ઘણા હોય છે. જોકે આ પક્ષ કરનારાઓ બધા જ વહેલા ઉઠતા હોય છે એવું નથી, પણ વહેલા ઉઠવું જોઈએ એમ તેઓ જરૂર માનતા હોય છે અને વહેલા ઉઠવાનો મહિમા ગાતા પણ હોય છે. જે લોકો વહેલા ઉઠતા હોય છે એમના પ્રત્યે આવા લોકો અહોભાવથી જોતા હોય છે. અમારા એક કવિ મિત્ર છે, એ વહેલા 4 વાગે ઉઠી જાય છે. એટલું જ નહીં, એટલા વહેલા દોડવા પણ જાય છે. આવી રીતે દોડવા જતા એમને એકવાર કૂતરું કરડી ગયેલું. આમ તો માણસ કવિતા સાંભળીને સમસમીને બેસી રહે છે, પણ કૂતરા એટલા સહિષ્ણુ નથી હોતા. એટલે એ રીતે એ પછી એમણે દોડવાનો રસ્તો બદલ્યો, પણ ટેવ ના બદલી. વહેલા ઉઠવું જોઈએ એમ માનનારા પણ ઉઠી ન શકનારા અમારા એક બીજા મિત્રે એમની વાત કરતા કહ્યું, તમે જાણો છો આપણા કવિરાજ દરરોજ 4 વાગે ઉઠે છે. એમના મુખ પર અહોભાવ ઉભરાતો હતો. બિચારા, મેં ખેદ પ્રગટ કરતા કહ્યું, સુવાના કિંમતી સમયે એ જાગે છે, પોતાની ઊંઘ બગાડીને એ કવિતા લખે છે ને પછી કવિતા સંભળાવી બીજાની એ ઊંઘ ઉડાડે છે. પણ 4 વાગે ઉઠવું એ જેવી તેવી વાત છે? જેવી તેવી વાત નહીં હોય કદાચ, પણ મને એમની પ્રત્યે તમારા જેવો અહોભાવ થતો નથી, ઉલટું મને તેમની દયા આવે છે. એ 4 વાગે ઉઠવાને બદલે 7 વાગે ઉઠતા હોય તો એટલો સમય એમના ચિત્તમાં અને ઘરમાં કેટલી શાંતિ હોત, ને ગુજરાતી કવિતાને લાભ થાત એ તો વળી જુદો. મારા મિત્રને મારી આ વાત સમજાઈ નહીં, મોટા ભાગનાને સમજાતી નથી. સત્ય સમજવું ને સમજાવવું ખરેખર દુષ્કર હોય છે. એટલે જ સમજે વણ સમજે સૌ વહેલા ઉઠવાનો મહિમા ગાયા કરે છે. કેટલાક તો વળી શાસ્ત્રનો આધાર ટાંકીને એમ કહે છે, શાસ્ત્રમાં વહેલા ઉઠવાની આજ્ઞા છે. કયા શાસ્ત્રમાં આવી આજ્ઞા છે
એની જોકે એમને ખબર હોતી નથી ને આવો સવાલ કોઈ એમને પૂછતોય નથી. આવી આજ્ઞા કોઈ શાસ્ત્રમાં હોય એમ હું માનતો નથી, ને કદાચ હોય તો પણ એ જમાના માટે કહેવાયેલું હોય તેને આ જમાનાને લાગુ પાડવું એ તો નર્યું અજ્ઞાન જ છે. એમ તો પરંપરાથી જેમ બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવાનો મહિમા ગવાતો આવ્યો છે તેમ વામકુક્ષીનો મહિમા પણ એટલો જ ગવાયો છે. એ જમાનામાં જેમ સૌ વહેલા ઉઠતા તેમ બપોરે જમીને સૂઈ જતા, ખાઈને સૂઈ જવું ને મારીને ભાગી જવું એવી કહેવત પણ આ જ વાતનું સમર્થન કરે છે. મારીને ભાગી જવાનું તો જોકે હજુય શક્ય છે ને આપણે લગભગ એમ જ કરતા હોઈએ છીએ. આપણી નહીં તો આપણને મારનાર તો એમ કરે જ છે. જમીને સૂઈ જવાની બાબતમાં તો તેહીનો દિવસા ગતાહા એમ જ કહેવું પડે. સાંદીપની ઋષિને કે કણવ ઋષિને જમીને બસ પકડવાના યક્ષ પ્રશ્નો નડતા નહોતા, એટલે એ બધા જમીને વામકુક્ષી કરી શકતા. આજે આપણે તો સામે ઘડિયાળ રાખીને જમવા બેસવું પડે છે. ઓફિસનો સમય થઈ ગયો હોય તો જમવાનું અડધેથી છોડીને ઉઠી જવું પડે છે ને જમીને તરત ભાગવું પણ પડે છે. મારા એક મિત્ર તો બિચારા બૂટની દોરી પણ બસ સ્ટેન્ડે કે બસમાં જ બાંધે છે. આ સ્થિતિમાં વામકુક્ષીની તો વાત જ ક્યાં રહી. એ જ રીતે સાંજે બસમાં અથડાતા કૂટાતા 8 વાગે ઘેર આવીને જમીને છાપા વાંચીએ ને બાબા બેબીને એના સાહેબે આપેલા ગણિતના દાખલા મેળવી આપીએ ત્યાં 10-11 તો વાગી જ જાય. જ્યારે એ જમાનાના માણસો દિવસે વામકુક્ષી કરતા ને રાત્રે વહેલા સૂઈ જતા. સંદીપની ઋષિના પત્નીએ પતિના હાથમાંથી ધર્મગ્રંથ ખૂંચવી લઈને કહ્યું હોય, હવે સૂઈ જાઓ, બત્તીનું બિલ વધારે આવે છે, એવું વાક્ય ક્યાંય નોંધાયું નથી. આપણે રાત્રે મોડા સૂઈ શકતા હોઈએ ને વામકુક્ષી કેવળ રવિવારે, ને કદાચ તે પણ કોઈ નિંદ્રા શત્રુ સ્વજન ન આવી ચડે તો જ કરી શકતા હોઈએ, ત્યારે વહેલા ઉઠવાની વાત જ કેવી બેહુદી છે. આપણે રાતની 3 કલાકની ઊંઘ અને બપોરની 1 કલાકની ઊંઘના બદલામાં 8 વાગે ઊઠીએ તો એમાં કશું ખોટું નથી કરતા. એમ કરવામાં આપણે આપણા પૂર્વજો કરતા જરાય વધુ ઊંઘતા નથી એ સાદા હિસાબની વાત છે. પણ આટલી સાદી સીધી વાત પણ સમજવાની તૈયારી કોઈની છે ખરી, અથવા કેટલાની છે? ક્રમશઃ આવતા અંકે મોડા ઉઠવા વિશે આ વાત ચાલુ રહેશે. રતિલાલ બોરીસાગર. 21મી સદીમાં આપણને એક મૌલિક નૂતન તત્વદર્શનની ભેટ મળી છે, અને તે છે મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીએ પ્રસ્થાનત્રયી અર્થાત ઉપનિષદ, શ્રીમદ ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર પર ભાષ્યની કરેલી રચના. પ્રસ્થાનત્રયી પરના તેમના ભાષ્ય ગ્રંથો સાંપ્રત સમયમાં વેદાંત સાહિત્યના ક્ષેત્રમાં એક વિરલ ઘટના છે. પૂજ્ય શ્રી ભદ્રેશદાસ સ્વામીનું 29 ફેબ્રુઆરીએ સાંજના 5:30 વાગે વિશ્વકોશ ભવનમાં શ્રીમદ ભગવદ્ ગીતા અર્જુનના વિષાદનું વિશ્લેષણ અને સમાધાન એ વિષય પર વ્યાખ્યાન પણ યોજવામાં આવ્યું છે. પ્રસ્થાન સહિતના ભાષ્યકાર એ લેખ ડૉક્ટર જયેશ માંડળકા અને આનંદ આચાર્યએ લખ્યો છે અને અહીં સ્વર આપ્યો છે અલ્પા શાહે. ધર્મદર્શન પ્રસ્થાનત્રયીના ભાષ્યકાર. 21મી સદીમાં પ્રસ્થાનત્રયી એટલે કે ઉપનિષદ, શ્રીમદ ભગવદ્ ગીતા અને બ્રહ્મસ્તુત્ર પર ભાષ્યની રચના કરીને પ્રાચીન પરંપરાને અદ્યતન યુગમાં નવજીવન આપનાર મહામહોપાધ્યાય ભદ્રેશ સ્વામીએ ભારતીય તત્વદર્શન ક્ષેત્રે મહત્વનું પ્રદાન કર્યું છે. આ પ્રદાન દ્વારા તેઓએ સંસ્કૃત સાહિત્ય તથા
વેદાંતના ક્ષેત્રના વિદ્વાનો તેમજ અભ્યાસીઓ માટે ચિંતનની એક નૂતન ધારા પ્રવાહિત કરી છે. પ્રસ્થાનત્રયી ભાષ્યો તથા સ્વામિનારાયણ સિદ્ધાંત સુધા નામે વાદગ્રંથની રચના કરીને તેઓ પૂર્વાતીત આચાર્યોથી નોખા તરી આવ્યા છે. ભારતીય તત્વજ્ઞાન ક્ષેત્રે વેદાંત દર્શન શિરસ્થ પદ શોભાવી રહ્યું છે. વેદાંત એટલે ઉપનિષદ. ભારતીય ઋષિમુનિઓની હજારો વર્ષોની સાધનાના પરિપાક રૂપે જે મહાન અને દિવ્ય જ્ઞાનનો તેઓને સાક્ષાત્કાર થયો તે જ્ઞાન ઉપનિષદોમાં સંગૃહિત છે. મહર્ષિ વેદવ્યાસે ઉપનિષદોના આ જ્ઞાનને વિષયાનુસાર સૂત્રાત્મક સ્વરૂપે રજૂ કર્યું, જે બ્રહ્મસૂત્ર નામથી પ્રસિદ્ધ છે. વળી આ જ ઉપનિષદોનો સાર ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા શ્રીમદ ભગવદ્ ગીતા રૂપે રજૂ થયો છે. આમ ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને શ્રીમદ ભગવદ્ ગીતા આ ત્રણ શાસ્ત્રો વેદાંત દર્શનના આધારભૂત સર્વમાન્ય શાસ્ત્રો છે. આ ત્રણ શાસ્ત્રો સંયુક્ત રૂપે પ્રસ્થાનત્રયી તરીકે સુપ્રસિદ્ધ છે. પ્રસ્થાનત્રયી પર ભાષ્યો રચવાની પરંપરા પ્રાચીન છે. પ્રસ્થાનત્રયી પર ભાષ્ય રચના કરીને મહાન આચાર્યોએ વિભિન્ન દર્શનની ભેટ આપી છે. બ્રહ્મસૂત્રો પર બોધાયન, ટંક, ગુહદેવ વગેરે ઘણા વિદ્વાનોએ ભાષ્યો રચ્યા છે. તે જ પરંપરામાં સને 788 થી 820 દરમિયાન આચાર્ય શંકરાચાર્યજીએ સંપૂર્ણ પ્રસ્થાનત્રયી પર અદ્વૈત મતાનુસાર ભાષ્ય રચના કરી, જે હાલ ઉપલબ્ધ ભાષ્યોમાં પ્રથમતયા પ્રસિદ્ધ છે. ત્યારબાદ આ પરંપરામાં ઉત્તરોત્તર રામાનુજાચાર્ય, માધવાચાર્ય, નિંબાર્કાચાર્ય, વલ્લભાચાર્ય વગેરે આચાર્યો દ્વારા અનુક્રમે વિશિષ્ટાદ્વૈત, દ્વૈત, દ્વૈતાદ્વૈત, શુદ્ધાદ્વૈત વગેરે મતને અનુસરીને ભાષ્યો રચાયા. સદીઓ બાદ વર્તમાન સમયે આ પરંપરામાં મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત અક્ષર પુરુષોત્તમ દર્શનને અનુસરીને સમગ્ર પ્રસ્થાનત્રયી પર ભાષ્યગ્રંથો રચ્યા છે, જે સાંપ્રત સમયે વેદાંત સાહિત્યના ક્ષેત્રમાં એક વિરલ ઘટના છે. કારણ કે 21મી સદીમાં ફરી એકવાર મૌલિક નૂતન તત્વદર્શનની ભેટ મળી છે. પૂર્વાતીત આચાર્યોએ એક, બે કે ત્રણ મૂળભૂત તત્વોનો સ્વીકાર કરીને તેનું પ્રતિપાદન કરતા ભાષ્યો રચ્યા છે, જ્યારે સ્વામિનારાયણ ભાષ્યમાં 5 મૂળભૂત તત્વોનું પ્રતિપાદન થયું છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં જીવ, ઈશ્વર, માયા, અક્ષરબ્રહ્મ અને પરબ્રહ્મ એમ 5 તત્વોનું વિલક્ષણ તત્વજ્ઞાન આપ્યું છે. અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી એ વચનામૃતનો મુખ્ય પ્રતિપાદ્ય સિદ્ધાંત છે. આ જ તત્વજ્ઞાનનું પ્રતિપાદન પ્રસ્થાનત્રયી સ્વામિનારાયણ ભાષ્ય દ્વારા મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીએ કર્યું છે, જેમાં અનાદિકાળથી માયા પર એવા 2 તત્વોનો સ્વીકાર થયો છે, અક્ષરબ્રહ્મ અને પરબ્રહ્મ. માયાથી પર એવા આ 2 બ્રહ્મનું અપૂર્વ નિરૂપણ આ દર્શનની મૌલિકતા સૂચવે છે. સૈદ્ધાંતિક નિર્ણયના ઉદ્દેશથી કરવામાં આવતી મીમાંસાને વાદ કહેવામાં આવે છે. વાદગ્રંથમાં સંપ્રદાયના પ્રત્યેક સિદ્ધાંતોનું શાસ્ત્રીય શૈલી અનુસાર યોગ્ય યુક્તિઓ અને પ્રમાણોથી પ્રતિપાદન
અને પ્રસ્થાપન કરવામાં આવે છે. વળી પોતાના સિદ્ધાંતોનું પ્રતિપાદન કરતી વેળાએ ઉપસ્થિત થતા પ્રશ્નોનું વાદગ્રંથમાં શાસ્ત્રીય સમાધાન આપવામાં આવેલું છે. વાદગ્રંથથી સંપ્રદાયના સિદ્ધાંતો સુરક્ષિત બને છે. અદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, દ્વૈત, દ્વૈતાદ્વૈત વગેરે દર્શનોના વાદગ્રંથો ઉપલબ્ધ છે. પરંતુ જેમણે સંપૂર્ણ પ્રસ્થાનત્રયીના ભાષ્યો રચ્યા હોય તે જ આચાર્ય દ્વારા વાદગ્રંથની રચના પણ થઈ હોય એવા એકમાત્ર આચાર્ય મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામી છે. આ તેઓની એક વિરલ અને અભૂતપૂર્વ સિદ્ધિ છે. તેઓએ સ્વામિનારાયણ સિદ્ધાંત સુધા નામે વાદગ્રંથ રચીને અક્ષર પુરુષોત્તમ દર્શનને દૃઢતા અને સુરક્ષા બક્ષી છે. મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામી પોતાની આ તમામ સિદ્ધિઓનું શ્રેય ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના ચરણે ધરે છે. નવમા ધોરણ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ 14 વર્ષની કિશોરવયે સંત દીક્ષા પ્રાપ્ત કરનાર મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામી પોતાની સંસ્કૃત અભ્યાસની પ્રેરણાથી માંડીને ભાષ્ય નિર્માણની શક્તિ સુધીનું તમામ ગુરુહરિ પ્રદત્ત છે એવું ભારપૂર્વક જણાવે છે. જો ગુરુએ આજ્ઞા ન કરી હોત તો તેઓએ PhD સુધીના અભ્યાસથી જ સંતોષ માની લીધો હોત. પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણા અને માર્ગદર્શનથી જ અર્વાચીન યુગમાં સંપૂર્ણ પ્રસ્થાનત્રયીના અભિનવ ભાષ્ય તેમજ વાદગ્રંથની રચના સંભવી હોવાથી ફિજી દેશની ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓએ સંયુક્ત રૂપે પ્રમુખ સ્વામી મહારાજને ભાષ્ય પરંપરાના સંરક્ષક પદવીથી અલંકૃત કર્યા છે. એ જ રીતે ઓસ્ટ્રેલિયાના ISWA સંગઠને પણ તેઓ શ્રીના ચરણે સનાતન શાસ્ત્ર જ્યોતિર્ધર બહુમાન અર્પણ કર્યું છે. મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીના આ યુગ કાર્યને દેશ વિદેશના અનેક શૈક્ષણિક પ્રતિષ્ઠાનોએ બિરદાવ્યું છે, જે લબ્ધ પ્રતિષ્ઠિત શૈક્ષણિક પ્રતિષ્ઠાનોએ અક્ષર પુરુષોત્તમ દર્શનને સમર્થન આપી ભદ્રેશદાસ સ્વામીને અનેકાનેક બહુમાનોથી સત્કાર્યા છે. શિક્ષણ ક્ષેત્રે મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીનું ભાષ્ય રચનારૂપી આ સર્વસામાન્ય અમૂલ્ય પ્રદાન ચિરંતન કાળ સુધી અનેકાનેકને નવો માર્ગ ચીંધતું રહેશે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા શ્રીમદ ભગવદ્ ગીતા અર્જુનના વિષાદનું વિશ્લેષણ અને સમાધાન વિષય પર ધર્મતત્વ દર્શન વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત 29 ફેબ્રુઆરી સાંજના 5:30 વાગે તેઓનું વ્યાખ્યાન યોજ્યું છે. લેખક ડૉક્ટર જયેશ માંડણકા તથા ડૉક્ટર આનંદ આચાર્ય.